नमस्कार विद्यार्थी मित्रों, नवनिधि इंटरनेशनल स्कूल की अंदर आपनो हार्दिक स्वागत है। आज आप धोरण आठ विषय विज्ञान चैप्टर नंबर बे सूक्ष्मजीवो अपना शत्रु है के मित्र एनी विषे जानकारी मेळवीशु। आगलना लेक्चर की अंदर आप वायरस विषे जानकारी मेळवेली के वायरस केवा प्रकारना होय छे अने वायरस ने लीधे केवा केवा रोगों थवानी संभावना रही है। तो के एमां आपणे जोयुं हतुं के शर्दी, उधरस, पोलियो, अछबड़ा ए बधा जे रोगो छे केनाथी थाय छे वायरस थी। एनी अंदर एक बीजो पण रोग हतो एल्फ्लुएंजा, एटले के एनी अंदर नाकमां बळतरा थवी, गळामां बळतरा थवी एना विशेनुं एने आपणे शुं कही शकीए आपणे एल्फ्लुएंजा। बराबर, ए जे छे ए आपणे वायरसनी अंदर भणेला। हवे आपणे आगळनो टॉपिक आजे जे जोवानो छे एनी अंदर आपणे सूक्ष्मजीवो जे छे ए वसवाट क्यां करे छे, ए रहे छे क्यां। जेम के मनुष्य छे ते पोता क्यां रहे छे, तो के घर में रहे छे। वाघ छे, सिंह छे, चित्तो छे, तो एनु घर केवु छे, तो के एनु घर जंगल छे। कीड़ी तो के दर में रहे छे, सांप तो के दर में रहे छे, उंदर तो के दर में रहे छे। एवी रीते सूक्ष्मजीवो क्यां वसवाट करे छे ए आपणे जोवानुं छे, अथवा आपणे एम कही शकीए के सूक्ष्मजीवो क्यां रहे छे। प्रश्न पूछो छे आपणे के सूक्ष्मजीवो क्यां रहे छे, तो सूक्ष्मजीवोने रहेવા માટેની ઘણી બધી જગ્યાઓ છે। સૂક્ષ્મજીવો પાણીમાં, ઠંડુ પાણી હોય કે ગરમ પાણી હોય, કોઈ જમીન છે, કોઈ વસ્તુ છે મનુષ્યના શરીરમાં, બરાબર ઘણી બધી જગ્યાએ સૂક્ષ્મજીવો રહેલા હોય છે। વાતાવરણમાં પણ હોય છે, પણ એ આપણને દેખાઈ શકતા નથી। તો આપણે આજે આ ટોપિકમાં એ જ ભણવાનું છે કે સૂક્ષ્મજીવો કઈ કઈ જગ્યાએ રહેલા હોય છે, આપણને ક્યાં ક્યાં જોવા મળે છે। આપણે ટોપિકની શરૂઆત કરીએ તો સૂક્ષ્મજીવો જમીનમાં, પાણીમાં અને વાતાવરણમાં એમ દરેક જગ્યાએ જોવા મળે છે। આપણે જેમ વાત કરી તેમ અત્યારે હાલમાં જે હું આ ક્લાસની અંદર ભણાવું છું ત્યાં પણ સૂક્ષ્મજીવો છે, પણ આપણને દેખાતા નથી। એટલે કે આપણને નરી આંખે દેખાતા નથી, પરંતુ આપણે એને જોવા હોય તો અમુક જે સાયન્ટિફિક સાધનો આવે, જે વૈજ્ઞાનિક જે આધુનિક સાધનો આવે એની મદદથી આપણે જોઈ શકીએ છીએ, જે જમીનમાં પણ હોય છે, વાતાવરણમાં હોય છે અને પાણીમાં પણ રહેલા હોય છે। એમાંથી અમીબા, જેમ કે આપણે તો અમે ધોરણ સાતમાં ભણ્યા, એ પણ ક્યાં હોય, પાણીમાં જોવા મળે છે, પણ એ આપણે નરી આંખે જોઈ શકતા નથી, એ સૂક્ષ્મ પ્રાણી છે। હવે સૂક્ષ્મજીવો મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે। એટલે એવું નથી કે સૂક્ષ્મજીવો ખાલી મનુષ્ય એટલે કે માણસોના શરીરમાં જ છે, પરંતુ એ પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે, પછી એ કીડી હોય કે પછી હાથી, દરેકની અંદર સૂક્ષ્મજીવો વસવાટ કરે છે, દરેકની અંદર। પછી એ પછી કીડી હોય, બિલાડી હોય, કૂતરું હોય, વાઘ હોય, સિંહ હોય, હરણ હોય, પક્ષી હોય, કોઈ ગમે તે હોય, ગમે તે મનુષ્ય હોય કે ગમે તે પ્રાણી હોય, દરેકની અંદર સૂક્ષ્મજીવો જોવા મળે છે। પછી છે સૂક્ષ્મજીવો ઠંડા, ગરમ પાણીમાં અને ગરમ પાણીના ઝરામાં પણ જોવા મળે છે। એટલે કે સૂક્ષ્મજીવો ગરમ પાણી અથવા ઠંડુ પાણી દરેકની અંદર જોવા મળે છે। એવું નથી કે જે ઠંડા પાણીની અંદર જ સૂક્ષ્મજીવો જોવા મળે છે, ગરમ પાણીની અંદર પણ સૂક્ષ્મજીવોનું પ્રમાણ જોવા મળે છે। આ સૂક્ષ્મજીવો ઊંચા પર્વતો અને જ્વાળામુખી પ્રદેશોમાં પણ જોવા મળે છે। અરે એવું નથી કે સૂક્ષ્મજીવો જ્વાળામુખી પ્રદેશોમાં કે ઊંચા પર્વતો ઉપર એટલે કે બહુ ઊંચે હોય તો ત્યાં તો ચડી જ ન ફેંકવાના તો ત્યાં નહીં મળે, એવું હતું નથી। સૂક્ષ્મજીવો દરેક જગ્યાએ હોય છે, પછી એ પર્વતની ટોચે હોય કે જ્વાળામુખીવાળા વિસ્તારમાં હોય, દરેક જગ્યાએ સૂક્ષ્મજીવો જોવા મળે છે। આગળ જોઈએ, તે ઊંચેથી લઈ એટલે કે ઉપરથી લઈને દલદલયુક્ત જમીનમાં તેમજ જમીનના ઊંડે સુધી જોવા મળે છે। એટલે એવું નથી કે એ જે સૂક્ષ્મજીવ છે એ ખાલી ઊંચાઈ ઉપરથી લઈને દલદલ સુધી એટલે કે જમીનની અંદર પણ જોવા મળે છે। એવું નથી કે ઊંચાઈથી લઈને દલદલયુક્ત એટલે કે જે ગારાવાળી જે જમીન છે જે
એને દલદલયુક્ત કહેવાય. તો એમાં જોવા મળે છે એવું નથી, એ જમીનની અંદર ઊંડે સુધી પણ સૂક્ષ્મજીવો જોવા મળે છે. ત્યારબાદ કેટલાક સૂક્ષ્મજીવો અન્ય જીવો પર આશ્રિત, હું કીધું છે કેટલાક સૂક્ષ્મજીવો અન્ય જીવો પર આશ્રિત તરીકે અને કેટલાક સૂક્ષ્મજીવો સ્વતંત્ર તરીકે સમૂહમાં રહેતા જોવા મળે છે. એટલે કે અમુક સૂક્ષ્મજીવો એવા છે કે જે કોઈ બીજા મનુષ્ય કે પ્રાણીઓ ઉપર આધાર રાખતા હોય એટલે એને શું કહેવાય, આશ્રિત. અને ઘણા સૂક્ષ્મજીવો એવા છે કે પોતે સમૂહમાં સ્વતંત્ર તરીકે રહે છે, એટલે કે એ કોઈના ઉપર આધાર રાખતા નથી, પોતે સ્વતંત્રતાથી રહે છે. જ્યારે અમુક સૂક્ષ્મજીવો એવા છે કે જે કોઈ બીજા મનુષ્ય ઉપર અથવા પ્રાણીઓ ઉપર આધાર રાખતા હોય છે અથવા એની ઉપર રહેતા હોય છે અથવા કોઈ સજીવ પર રહેતા હોય છે, એટલે આપણે એને આશ્રિત તરીકે ઓળખીએ. અર્થાત આ સૂક્ષ્મજીવો સર્વત્ર જોવા મળે છે. એટલે કે આ જે સૂક્ષ્મજીવો છે એ સર્વત્ર, સર્વત્ર એનો મતલબ શું થાય, તો કે બધે જ. શું થાય, સર્વત્ર એટલે બધી જ જગ્યાએ સૂક્ષ્મજીવો જોવા મળે છે. એટલે કે એને કે અત્ર તત્ર સર્વત્ર, એટલે કે બધી જ જગ્યાએ સૂક્ષ્મજીવો જોવા મળે છે. કોઈ જગ્યા એવી નથી, કોઈ ખૂણો એવો નથી કે જ્યાં સૂક્ષ્મજીવ જોવા મળતું નથી. તો કઈ કઈ જગ્યાઓ થઈ, તો કે સૂક્ષ્મજીવો માટે જમીન, પાણી, વાતાવરણ, મનુષ્ય, પ્રાણીઓ, ઠંડુ પાણી કે ગરમ પાણી, ઊંચા પર્વતો પર કે જ્વાળામુખીવાળા પ્રદેશોમાં ઊંચાઈથી લઈને ઊંડાઈ સુધી અને બીજા ઘણી બધી જગ્યાઓએ સૂક્ષ્મજીવો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી હશે એવી આશા સાથે હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી અસ્તુ.